નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત આપ સૌનું આઈએસએલ સર્વિસ તરફથી સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે આગલા લેક્ચરમાં જોયું હતું કે વર્ગ 1 થી 1000 સુધીના વર્ગ આપણે શીખી ગયા છે, કઈ રીતે આસાનીથી કરી શકીએ એ આપણે મેથડ જોઈ ગયા. હવે આપણે આજના લેક્ચરમાં છે એ ઘન કરતા શીખવાનું છે. બરાબર, તો ઘન કરતા શીખવામાં મેં કેમ પેલામાં કીધું તો 1 થી 25 ના તમે યાદ કરી લેજો, બાકીના જે છે એ આપણે શોર્ટકટ થી કરી શકશું. એ જ રીતે હવે આપણે જે છે ઈ આપણે એક ઘન છે ઈ નોર્મલી આપણે 1 થી 20 સુધીના જરૂરી છે. નોર્મલી આપણે ક્યાં સુધીના જરૂરી છે? 1 થી 20 સુધીના જરૂરી છે. તો એમાં જે છે અડધું કામ આપણે હું તમે કરો, અડધું કામ હું કરું. જોકે વધારાનું થશે, તમારે 1 થી 100 સુધીના ઘન કરવા હોય તો એ થશે, એમાં કોઈ ડાઉટ નથી. જે મેથડ હું કહીશ એ મેથડ થી તમે એ પણ કરી શકશો, પણ એટલા જરૂરી નથી. અત્યારની આપણે ક્લાસ 3 લેવલની એક્ઝામ માં એટલા જરૂરી નથી. તો એના આપણે અડધા છે એ તમે યાદ રાખો, અડધા હું છે મારી રીતે તમને કરાવી દઉં. બરાબર, તો અડધા છે એ ક્યાં ક્યાં છે? તો કે 1 થી 10, તો કે 1 નો ઘન, તો કે 1. બરાબર, 1 નો ઘન 1, 2 નો ઘન તો કે 8. બરાબર, 3 નો ઘન તો કે 27, 4 નો ઘન તો કે 64, 5 નો ઘન તો કે 125. બરાબર, 6 નો ઘન તો કે 216. બરાબર, 7 નો ઘન તો કે 343. બરાબર, 8 નો ઘન તો કે 512. 9 નો ઘન તો કે 729. બરાબર, અને 10 નો ઘન તો કેટલા થઈ ગયા? 1000. બરાબર, આ નોર્મલ આપણે ઘન જોઈ લીધા. તમારે ખાલી એટલા યાદ રાખવાના છે, બાકીના ટુ ડિજિટ એટલે તો કે 11 થી લઈ અને 99 સુધી, 11 થી લઈ અને 99 સુધીના. હવે જે આપણે જે ટ્રીક જોઈ છે, ટ્રીક ને હું પેલા તમને બેઝિક સૂત્ર કહી દઈશ કે આ સૂત્ર હું અહીં એપ્લાય કરું છું, એના પ્રમાણે આપણે કરશું. તો કે પેલા આપણે જોઈએ તો આ છે કઈ રીતે કરશું. તો કે આપણે તમે એક નોર્મલ સૂત્ર યાદ જ છે, કયું છે? તો કે a+b નો ઘન આપણે જે લખવું હોય, a+b નો ઘન આપણે આ સૂત્ર હોય છે, તો આનો આપણે ખ્યાલ જ છે શું છે. તો કે શું? તો કે પેલા a નો ઘન વત્તા 3a²b વત્તા 3a+ab² વત્તા b નો ઘન. બરાબર, આ બેઝિક ફોર્મ્યુલા છે કે આ સૂત્ર આપણે કેમ જેમ ગેપ રહી જોઈએ, તો a+b નો સ્ક્વેર તો a² વત્તા 2ab+b² જોઈએ, તો બસ એ જ રીતે છે. આ એક ફોર્મ્યુલા આપણે યાદ રાખવાનો હતો, પણ આ યાદ રાખવાની જરૂર નથી. તમે ખાલી બેઝિક જોઈ લો કઈ રીતે છે, શું છે. તો કે એક ફેરે એક a નો ઘન છે, બીજી ફેરે b નો ઘન છે, ત્રીજી ફેરે શું છે? તો કે 3 ગુણ્યા a નો સ્ક્વેર b, પછી 3 ગુણ્યા a b નો સ્ક્વેર. તો એનો મતલબ એક ફેરે આનો વર્ગ અને આને ગુણ્યા 3, બીજી ફેરે તો કે b નો વર્ગ એને ગુણ્યા a, એને ગુણ્યા 3. બસ આ રીતનું છે. પણ આ આપણે કઈ યાદ રાખવાની જરૂર નથી. આપણે પેલા એની બીજી એક બેઝિક મેથડ છે, આપણે જે શોર્ટ ટ્રીક કહી છે એ શોર્ટ ટ્રીક આના ઉપર જ છે બેઝ, એ આપણે પેલા કરી લઈએ. એટલે તમને આ સૂત્ર કઈ યાદ રાખવાની જરૂર પડશે નહીં. ધારો કે મારે 12 નો ઘન કરવો છે, 12 નો ઘન મારે કરવો છે. તો 12 નો ઘન કરવો હોય તો પેલા હું શું કરીશ? 12 નો ઘન મારે કરવો હોય તો હું પેલા શું કરીશ? તો કે 1 છે તો કે 1 નો ઘન, 1 છે તો 1 નો ઘન. બરાબર, બીજી ફેર તો કે આ 1 છે ને, 1 નો વર્ગ એને ગુણ્યા 2, 1 નો વર્ગ એને ગુણ્યા 2. બીજી ફેર શું કરીશ? તો કે આ બીજો બાકી રહી ગયો તો એને દુઃખ ના લાગી જોઈએ, તો 2 નો વર્ગ એને ગુણ્યા 1, 2 નો વર્ગ એને ગુણ્યા 1. હવે ત્રીજું શું કરવાનું છે? તો કે અહીંયા 1 નો ઘન લીધો તો આ 2 ભાઈ ની દુઃખ લાગે ને, તો આ 2 ને આપણે ઘન કરી દઈએ, તો આ 2 નો ઘન. બસ હવે આ ફોર્મ્યુલામાં લખી લ્યો. તો કે 1 નો ઘન કેટલો? 1. અહીંયા 1 નો વર્ગ 1, તો 1 ગુણ્યા 2 એટલે કેટલા થાય? 2. 1 નો વર્ગ 1, 1 ગુણ્યા 2 એટલે 2. 2 નો વર્ગ 4, 4 ગુણ્યા 1 તો કે 4. બરાબર, અને અહીંયા 3 નો ઘન તો કે 8, 3 નો ઘન તો કે 8. હવે બસ ખાલી એટલું કરવાનું છે
કે આ જે બે મિડલ જે બે અંક આવ્યા ને એને ડબલ કરવાના તો બે નો વર્ગ ડબલ ચાર અને અહીંયા ચાર નો ડબલ તો કે આઠ બસ હવે આનો ખાલી સરવાળો ખાલી કરીને મૂકી દો તો કે આઠ ના આઠ ચાર ને આઠ બાર નો બગલો વધી ચડી એક બરાબર ત્રણ ને ચાર સાત અને એક ના એક બસ આ મારો જવાબ આવી ગયો જો બીજી ફેર રિપીટ કરું છું નિરાતે જોજો ત્રણ વાર જોજો પણ પછી તમારે કોઈ પણ ઘન જોવાની જરૂર પડશે નહીં કઈ રીતે તો કે બે અંક છે હા છે તો પેલા અંક નો ઘન અને બીજા અંક નો ઘન અહીંયા છેલ્લે મૂકી દો બે નો ઘન મૂકી દીધા ઓકે ડન હવે બે નો વારાફરતી ગુણાકાર મૂકી દો બે નો વારાફરતી ગુણાકાર મૂકી દીધો ઓકે ડન એક કરે આનો જે પેલો અંક હોય ને બાર છે તો એમાં પેલો અંક કયો છે એક છે તો પેલામાં એક નો વર્ગ અને બીજામાં બે નો વર્ગ શું કરવાનું હતું તો કે બે નો ઘન એક નો ઘન અહીંયા બે નો ઘન મૂકી દીધો બીજું શું કરવાનું બે નો ગુણાકાર મૂકી દીધો અહીંયા એક પેલા છે તો અહીંયા પેલા એક નો વર્ગ કરવાનો અહીંયા બે પછી છે તો અહીંયા બે નો પછી જે છે એમાં બે નો વર્ગ કરવાનો આટલું થઈ ગયું હવે બીજું શું કરવાનું હતું તો કે જ્યાં બે વચ્ચે છે ને આ બે વચ્ચે છે ને એને મારે ડબલ કરવાના હતા આ બે આ જે બે વચ્ચે જે સંખ્યાઓ છે એને મારે ડબલ કરવાના હતા એ ડબલ કરી લીધા દેખીતી રીતે થોડુંક હાર્ડ લાગશે પણ ઈઝી છે કઈ ઓલું કઈ છે નહીં ડબલ કરી અને બસ ખાલી મારે સરવાળો કરવાનો હતો ચાલો બીજું ઉદાહરણ લઈ તો કે ચૌદ ચૌદ નો ઘન કરવો છે બરોબર તો પેલા તો હું શું કરીશ બે ના ઘન બે છેડે મૂકી દઈશ તો એક નો ઘન અને અહીંયા ચાર નો ઘન ચૌદ છે બરોબર બે મૂકી દીધા બે નો ગુણાકાર કરીશ તો કે એક ગુણ્યા ચાર એક ગુણ્યા ચાર બે નો ગુણાકાર કરી નાખો હવે અહીંયા પેલા એક છે તો હું પેલા એક નો વર્ગ કરીશ અહીંયા પછી ચાર છે તો હું અહીંયા પછીનામાં ચાર નો વર્ગ કરીશ થઈ ગયું હવે ખાલી મૂકી દો તો કે એક નો ઘન એક અહીંયા એક નો વર્ગ એક એક ગુણ્યા ચાર એટલે ચાર અહીંયા ચાર નો વર્ગ સોળ સોળ ગુણ્યા એક તો કે સોળ બરાબર અહીંયા ચાર નો ઘન તો મેં તમને કીધું હતું એક થી દસ ને તમારે યાદ રાખવા જશે બાકીના હું કરાવી દઈશ એટલે બાકીના હું કરાવું છું બરાબર તો ચાર નો ઘન તો કે ચોસઠ બસ હવે શું કરવાનું હતું તો કે આ બે જે વચ્ચે જે હતા એને મારે ડબલ કરવાના હતા આ બે જે વચ્ચે હતા એને મારે ડબલ કરવાના હતા તો અહીંયા આઠ અહીંયા બત્રીસ આ બે જે વચ્ચે છે એને મારે ડબલ કરવાના હતા એ મેં મૂકી દીધા હવે ખાલી એટલું યાદ રાખવાનું છે કે આ જે પણ ખાના છે ને આ જેટલા કોલમ છે ને આ જેટલી કોલમ છે ને એ કોલમ ને મારે એક એક ડિજિટ લઈશ એક ડિજિટ અહીંયા લઈશ એક ડિજિટ અહીંયા લઈશ એક ડિજિટ અહીંયા લઈશ અને જે બાકી વધશે એ અહીંયા હું મૂકી દઈશ આની એક ડિજિટ અહીંયા લઈશ આની એક ડિજિટ અહીંયા લઈશ આની એક ડિજિટ અહીંયા લઈશ અને જે બાકી વધશે એનું તો સાહેબ અહીંયા બબે જે ડિજિટ વધશે એનું શું કરશું તો કે નેક્સ્ટ માં આની વધી જે હશે એ અહીંયા ચડશે અહીંયા જે વધી ચડશે એ અહીંયા આવશે બરોબર ખ્યાલ આવ્યો તો કે અહીંયા કેટલા આવે તો કે ચાર બરોબર ચોસઠ માંથી ચાર અંકા એક ડિજિટ મૂકી દીધી છ વધ્યા તો છ ક્યાં વધી ચડશે અહીંયા બરોબર તો છ દુ બાર બાર ને બે ચૌદ ચૌદ નો ચોકડો વધી ચડી એક બરોબર કેમ કે આનો જ સરવાળો આપણે કર્યો ને બરોબર તો ચૌદ નો ચોકડો વધી ચડી એક તો એક ને એક બે બે ને ત્રણ પાંચ પાંચ વધી ક્યાં ચડશે નેક્સ્ટ બરોબર પાંચ ને ચાર નવ નવ આઠ દો સોળ ને સત્તર તો કે સત્તર ખાલી સાતળો વધી ક્યાં એક ચડશે તો કે અહીંયા તો બસ બે આ આપણો જવાબ આવી ગયો સત્યાવીસ ચુમ્માળીસ ખ્યાલ આવ્યો આ હું આરામથી કરાવું છું એટલે એટલી વાર લાગે છે બાકી કઈ કોઈ પ્રેક્ટિસ થઈ જશે એટલે કોઈ જાતનું કઈ ટબલ આવશે નહીં ચાલો આપણે હવે બીજી એક જરાક મોટી લઈએ રકમ કે જેથી તમને ખ્યાલ આવે કે સાહેબ આ મોટી રકમ હોય તો ત્યારે આ રીતના વધી કઈ રીતે ચડાવીને કઈ રીતે કરવું તો એનું જોઈ લઈએ તો કે લેટ્સ ત્રેવીસ નો આપણે ઘન કરીએ ત્રેવીસ નો નહીં ચાલો તેત્રીસ નો ઘન કરીએ તેત્રીસ નો ઘન મારે કરવો છે તો બે છેડે હું મૂકી દઈશ તો કે બે છેડે ત્રણ નો ઘન ચોત્રીસ લે બે ડિજિટ એક સરખા થઈ જશે તો વળી પાછો આસાની થઈ જશે ચોત્રીસ લીધા તો એક ફેરે ત્રણ નો ઘન એક ફેરે ચાર નો ઘન બરોબર બે નો ગુણાકાર ત્રણ ગુણ્યા ચાર ત્રણ ગુણ્યા ચાર બરોબર એક ફેરે ત્રણ પેલા છે તો પેલા ત્રણ નો વર્ગ અને ચાર પછી છે તો પછી ચાર નો વર્ગ બરોબર આટલું થઈ ગયું હવે ત્રણ નો ઘન તો કે સત્યાવીસ અહીંયા ચાર નો ઘન તો કે ચોસઠ બરોબર અહીંયા ત્રણ નો વર્ગ તો ત્રણ તેરી નવ નવ ને ચાર છત્રીસ
बराबर अह चार नो वर्ग सोल सोल तेरी अड़तालीस बराबर आटलो थी गया अपने त्रण खाना आ गया सोरी चार खाना आ गया बराबर हवे शू करवानुं छे तो के आ बे ना डबल अहीं मूकवाना छे मारे बराबर तो छत्रीस दो बोतेर अड़तालीस दो छन्नु बराबर आटलो थी गयो हवे मारे खाली एटलू याद राखवानुं छे के मारे अहीं सिंगल डिजिट लेवानी छे तो सिंगल डिजिट हूँ अहीं लउं तो अहीं चार चौसठ मांथी चार आवशे बराबर छ वधी चढ़शे आगळ बराबर जो अहीं छ आवे तो छ दो बार बार ने आठ वीस तो वीस नो शून्य बे क्या वधी चढ़ी अहीं आ चढ़ी जो जो ध्यान राखजो अहीं ने जे वधी चढ़े अहीं जे आवशे बराबर एटले बे चार ने बे छ छ ने नौ पंदर तो पंदर वधी क्या मारी चढ़शे अहीं नेक्स्ट आगळ बराबर आनो तमे जो सरवाळो करो तो केटला आवत अड़तालीस वत्ता छन्नु तो आना केटला आवत छन्नु ने छ बीजा हता ने बराबर तो केटला आवत अहीं आठ दू सोळ आठ दू बार सोरी छ दू बार बार ने आठ वीस वीस नो शून्य बे वधी चार ने बे छ छ ने नौ पंदर तो पंदर एक सौ पचास आया था ने तो पचास ना हूँ अहीं जीरो मूकीश ने पंदर अहीं उमेरीश पण तमारे आ रीते सरवाळो करवो बेसवानो नथी हूँ जे रीते आम कहू छू ए ज रीते आगळ वधता जजो बराबर हवे आ पंदर छे तो पांच ने छ अगियार अगियार ने बे तेर तो तेर मैं मूकी दीदा वधी चढ़ी एक अहीं बराबर तो एक ने बे बे ने त्रण पांच पांच ने सात बार बार छे ई अहीं वधी चढ़शे बराबर केम के एक डिजिट तो आपणे ले लीधो तो सत्यावीस ने बार तो केटला थशे ओगणचालीस ओगणचालीस बराबर चलो हवे एक हूँ नॉर्मल छे हूँ जरा स्पीड में तमने करीने बताऊ के साहेब आटली वार लागे खरा तो ना लगे केम ना लगे तो हूँ पेलो स्टेप ज नहीं करो पेलो स्टेप ज नहीं करो पेली मारी अहीं नॉर्मल स्पीड निकली जाए धारो के मारे हवे छत्रीस नो घन करवो छे छत्रीस नो घन करवो छे मारे तो हूँ पेला शू करीश तो के त्रण नो घन तो के सत्यावीस त्रण दू मारे एक फेरे हूँ आनो वर्ग लईश एक फेरे आनो वर्ग लईश बराबर तो एवं कई नहीं करवानुं त्रण नो वर्ग नौ नौ छ तो के चौपन बराबर बीजी फेरे छत्रीस तो छत्रीस नो छ नो वर्ग तो छत्रीस छत्रीस तेरी तो के छत्रीस तेरी छत्रीस दू बोतेर बोतेर ने छत्रीस तो के आठ 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 ने दस एक सौ आठ बराबर तो त्रीजी फेरे छ नो घन तो के छ नो घन के लावे बसो ने सो बराबर आटलू थी गयु हवे डबल करीश तो आने एक सौ ने आठ आने एक बसो ने सोल बराबर हवे अहीं खाली उमेरी देश तो के अहीं छ अहीं एकवीस आठ ने नौ नौ ने छ तो के पंदर नो पांचड़ो वधी चढ़ी एक बे ने एक त्रण त्रण ने चार चार अहीं वधी चढ़शे बे ने एक त्रण त्रण अहीं वधी चढ़शे चार ने चार आठ आठ दू सोळ सोळ नो छकड़ो वधी चढ़ी एक त्रण ने एक चार चार ने पांच नौ नौ ने दस ओगणीस ओगणीस अहीं वधी चढ़शे तो के सोळ सोळ नो छकड़ो वधी चढ़ी एक चार छेतालीस छसो ने छप्पन बस अलू छे बीजू कई नथी पण जेम तमे प्रेक्टिस् करशो ने एम बे फेरे त्रण फेरे चार फेरे चलो हवे हूँ जे बे लेक्चर आपणे जे आ बे कर्या ने एमाना वर्ग अने घनमूळ ना उदाहरण तमने दे दो उदाहरण तमे ट्राय करवा तमे करजो पहेला जोईए तो के सत्ताणु नो वर्ग करवानो छे तमारे सत्यासी नो वर्ग करवानो छे अने सित्तोतेर नो वर्ग करवानो छे बराबर बीजू तो के एक सौ आठ नो करवानो छे वर्ग एक सौ अठार नो वर्ग करवानो छे અને એકસો ને ચોવીસ નો વર્ગ કરવાનો છે ત્રીજું તો કે બાવન નો વર્ગ અને ચોપન નો વર્ગ ચોથું તો કે છેતાલીસ નો વર્ગ અને બેતાલીસ નો વર્ગ કરવાનો આ ચાર વર્ગ જે તમને કીધા છે એ વર્ગ તમે કમેન્ટ સેક્શનમાં લખજો કે જેથી કરીને મને ખ્યાલ આવે કે હા તમારે આમાં ક્યાંક ને ક્યાંક વર્ગ ને ઘન કરતા આવડી ગયા છે તો આ વર્ગ નું એક જોઈ લીધું હવે ઘન માં જોઈએ તો ઘન માં બોતેર નો ઘન કરવાનો છે તમારે બરાબર સોળ નો ઘન કરવાનો છે સાડત્રીસ નો ઘન કરવાનો છે અને ચોપન નો ઘન કરવાનો છે બસ આટલું વસ્તુ તમે પ્રેક્ટિસ કરજો કે જેથી કરીને તમને ખ્યાલ આવે કે મને આ આવડું છે કે નહીં કે જે તમને કોન્ફિડન્સ આવે ચાલો તો હવે આ ઘન અને ઘનમાં જે છે એ ટુ ડિજિટ સુધીના ઘન આપણે જે છે એ કમ્પ્લીટ થયા છે આનાથી વધારે આગળ ક્યાંય આપણે એક્ઝામમાં જરૂરી નથી ઇવન કે એસએસસી માં પણ ત્રણ ડિજિટના ઘનની કાંઈ જરૂર છે નહીં હવે આપણે જોઈએ કે વર્ગ અને વર્ગમૂળ વર્ગ આપણે શીખી ગયા હવે વર્ગમૂળ અને ઘનમૂળ કઈ રીતે શોધી શકાય તો વર્ગ અને
वर्गमूल अने घनमूल शोधवू होय ने तो पहला तमे जोयुं हशे तो सात नो वर्ग ओगण पचास थयो, सत्तर नो वर्ग तो के 289 જોયું હોય તો અહીંયા બે માં જ્યાં સાત છે ને ત્યાં નવ આવે છે એ જ રીતે અહીંયા જો 12 નો વર્ગ 144 2 નો વર્ગ 4 બે માં 4 ત્યારે આવે છે તો આનો મતલબ શું થયો કે જે પણ વર્ગ છે વર્ગ એટલે કે આપણે 1 નો વર્ગ 1 4 9 1 ત્યાં 9 16 25 36 49 64 81 અને 100 આનો મતલબ શું થયો કે જે પણ આ 12 છે તો 12 માં 2 2 2 માં કોમન છે તો 2 નો એકમ નો ઘર કરે શું આવે છે 4 આવે છે તો આપણે એક કામ કરીએ તો જે 1 2 ના વર્ગ છે એના એકમ ના અંક આપણે જે ડિજિટ છે એ આપણે યાદ રાખી લઈ દો અને આપણે એકમ એકમ નામ છે એ બધા યાદ રાખી લઈએ તો તો ઈઝી પડી ગઈ હા પડી ગઈ જો અહીંયા 6 અહીંયા 5 અહીંયા 3 અહીં 4 6 8 બસ જે આ ડિજિટ નામ આવી ગયા હવે આમાં તમે જોશો તો 4 છે એ 2 ફેરાવ્યા 4 2 ફેરાવ્યા 9 2 ફેરાવશે 2 ફેરાવ્યા પછી 6 2 ફેરાવ્યા ચાલો તો હવે આપણે અહીંયા શું જોયું તો કે બબ્બે વાર અંક આવે છે અહીં એકમનો બબ્બે વાર આવે છે તો આપણે આમાં કન્ફર્મ કઈ રીતે કરી શકું કે આપણે આ જે છે વર્ગ એ આનો જે છે એ કઈ રીતે વર્ગ કરો એ તો નક્કી ન થાય તો એના માટે જોઈએ તો પહેલા આપણે એક હું ઉદાહરણ જોઈ લો કે ભાઈ 13 69 છે 13 69 છે બરાબર તો 13 69 છે તો મને 9 નો ખ્યાલ હોવો જોઈએ કે 9 કેના અંકમાં આવે તો કે અહીંયા જો 9 છે 3 અને 7 બે માં આવે તો 3 અને 7 આ બે પોસિબિલિટી છે કાં તો આ જે છે 13 69 એ વર્ગમૂળનો એકમનો અંક કાં તો 3 હશે અને કાં તો 7 હશે બરાબર બીજું કે જ્યારે પણ હું વર્ગમૂળ કાઢું ત્યારે હું છેલ્લા બે ડિજિટ મૂકી અને બાકીનો ભાગ જોઈશ છેલ્લા બે ડિજિટ મૂકીને બાકીનો ભાગ જોઈશ બરાબર તો આ 13 છે એ કયા બે ના વર્ગની વચ્ચે આવે તો કે 2 નો વર્ગ કેટલો થાય સોરી 3 નો વર્ગ કેટલો થાય તો કે 9 4 નો વર્ગ કેટલો થાય તો કે 16 બરાબર આ બે ની વચમાં 13 આવે બરાબર પેલા મેં શું કર્યું તો કે એકમ નો કેમાં કેમાં 9 આવે તો કે 3 અને 7 માં કર્યું બરાબર બીજી વસ્તુ શું કરી તો કે આ જે બે અંક મૂકી પછી મેં જોયું કેટલા મૂક્યા છે બે જ અંક આ યાદ રાખજો બે અંક મૂકીને મેં જોયું કેટલા છે 13 તો 13 કયા બે વર્ગ ની વચ્ચે આવે 13 કયા બે વર્ગ ની વચ્ચે આવે તો 3 નો વર્ગ 9 અને 4 નો વર્ગ 16 તો આ બેની વચ્ચે આવે તો એનો મતલબ એવો કે આ છે 31 થી 39 ની વચ્ચે આવશે 31 થી 39 ની વચ્ચે આવશે કેમ આવશે તો કે જો અહીંયા 30 નો વર્ગ કરું તો કેટલા થઈ જાય 900 થઈ જાય અહીંયા 40 નો વર્ગ કરું તો કેટલા થઈ જાય 1600 થઈ જાય બરાબર તો આનો મતલબ શું થયો કે 31 થી 39 ની વચ્ચે આ સંખ્યા આવે છે બરાબર તો આ કઈ આવશે તો કે અહીંયા દશકનો અંક તો કયો આવશે 3 ચાલો તો આ દશકનો અંક કન્ફર્મ થઈ ગયો પણ આ 3 લેવા કે 7 લેવા એ કઈ રીતે કન્ફર્મ કરવા તો મેં તમને યાદ હોય તો 5 નો આપણે જોયો તો વર્ગ કરવો હોય તો 5 વાળા ડિજિટ નો અંક હોય ધારો કે 25 નો વર્ગ મારે કરવો હોય તો કઈ રીતે કરતા હતા 25 નો વર્ગ કરવો હોય તો 25 ના 25 અને 2 પછી નો અંક કયો તો કે 2 તેરી 6 625 આવી રીતના કરતા હતા બરાબર તો બસ ઈ જ કરવાનું છે 33 અને 35 ની વચ્ચે 5 નો અંક કયો આવે તો કે 35 આવે 35 આવે તો 5 ના 25 અને 3 4 12 તો 1225 થી આ સંખ્યા નાની છે કે મોટી 1225 થી આ સંખ્યા નાની છે કે મોટી મોટી સંખ્યા છે તો હા એનો મતલબ એમ કે અહીં મોટો અંક આવશે કેમ તો કે 35 નો વર્ગ જે આપણે કર્યો એ નથી આ મોટું છે એટલે આ મોટો આવશે બરાબર અને જો આનાથી નાનું આવે તો આ ખ્યાલ આવ્યો હવે ચાલો બીજી જેથી બીજા બે એક્ઝામ્પલ જોઈ લઈએ કે વર્ગમૂળ કાઢવાનું હોય તો ત્રણ સ્ટેપ આપણે કર્યા ક્યાં ત્રણ સ્ટેપ કર્યા તો કે પેલા એકમ નામ જોતા હતા ચાલો પેલા ઉદાહરણ લખેલો 4096
4096 આનો મારે વર્ગમૂળ કાઢવું છે તો હું સ્ટેપમાં તમને જરાક લખી દઉં તો પેલા શું કરતા હતા તો કે એકમ ડિજિટ એકમ છે એ આપણે જોતા હતા 6 કેમાં કેમાં આવે તો કે 4 અને 6 4 અને 6 બેયમાં આવે ચાલો 4 અને 6 આ બે લખા બરાબર યુનિટ આપણે જે એકમ જે એનો બરાબર પછી બીજું શું જોયું તો કે બે અંક મૂકી દેતા હતા આ બે અંક મૂક્યા એટલે કેટલા આવ્યા 40 તો આ 40 ક્યાં બે વર્ગ ની વચ્ચે આવે તો મને ખબર છે 36 કેનો વર્ગ છે 6 નો અને 49 કેનો વર્ગ છે તો કે 7 નો આ બે ની વચ્ચે આવે આ બે ની વચ્ચે 40 આવે તો એનો મતલબ એમ કે અહીંયા દશક નો અંક કયો આવશે 6 આવશે ચાલો આ બીજો સ્ટેપ ક્લિયર થઈ ગયો હવે ત્રીજો શું કરવાનો હતો તો કે 4 અને 6 ની વચમાં કોણ આવે તો કે 65 તો 65 નો વર્ગ કરવો હોય તો મારે કઈ રીતે કરવો 25 ના 25 અને 6 7 42 6 7 42 હવે જો આ 42 25 થી 40 6 નું મોટી છે કે નાની નાની છે તો એનો મતલબ અહીંયા 4 આવશે એનો મતલબ અહીંયા 4 આવશે તો કે જો એકમ નો અંક આપણે 4 લેવો તો 6 લેવો તો એ કન્ફર્મ નતો થતો એટલે મેં શું કર્યું 5 નો લઈ લીધો બરાબર અને એ જ રીતે 6 તો આપણે અહીંયા કન્ફર્મ જ હતા તો મારો જવાબ કેટલો થઈ ગયો 64 નો વર્ગ 4096 ખ્યાલ આવ્યો બરાબર હવે ચાલો તો 64 નો વર્ગમૂળ આપણે શોધ્યું હવે એ જ રીતે નેક્સ્ટ જોઈએ તો 33 64 નો વર્ગમૂળ મારે કાઢવું છે તો 4 કેમાં કેમાં આવે તો કે મને ખબર છે કે 2 અને બીજા કેમાં 4 આવે તો કે 8 આ 2 માં આવે ઓકે ડન હવે 33 છે તો 33 ક્યાં ક્યાં આવે તો કે 5 નો વર્ગ 25 અને 6 નો વર્ગ 36 ની વચમાં આવે છે ઓકે ડન તો મારે કેનો તો કે 55 નો વર્ગ શોધવો જોશે કેમ તો કે 5 મારા અહીંથી કન્ફર્મ થઈ ગયા બરાબર તો 5 કન્ફર્મ થઈ ગયા તો આનો કેટલો હશે 25 1 અને 5 6 30 તો 30 25 થયા નાનો છે મોટો મોટો છે તો મારા અહીં જવાબ કેટલો આવી ગયો સર 58 58 નો વર્ગ બરાબર તો આ રીતે તમે પ્રેક્ટિસ જેમ કરશો ને એમ વધારે થશે એમ વધારે મજા આવશે ધારો કે 114 49 આનો મારે વર્ગમૂળ શોધવું છે સોરી આનું મારે વર્ગમૂળ શોધવું છે તો 9 મને ખબર છે ક્યાં ક્યાં આવે તો કે 3 માં આવે ને 7 માં આવે ઓકે ડન બે અંક મૂકી દીધા 114 114 ક્યાં આવે તો કે 11 અને 1 11 અને 12 ના વર્ગ ની વચ્ચે આવે છે 121 ને 1 સોરી 11 10 અને 11 ની વચ્ચે આવે છે તો આ એનો મતલબ એમ કે અહીં 10 આવશે હવે 10 સાથે કાં 3 આવશે ને 7 આવશે તો મારે અહીંયા શું કરવું પડશે તો કે 105 નો વર્ગ કરવો જોશે 105 નો તો કે 25 10 ગુણ્યા 11 એટલે 111 25 તો 111 25 થયા મોટી સંખ્યા છે તો એનો મતલબ એમ કે મારો અહીંયા જવાબ કેટલો આવશે 107 બરાબર 107 બસ આ રીતે પ્રેક્ટિસ જેમ કરશો ને એમ વધારે ફાયદો થશે ચાલો તો હવે આપણે જોયું તો વર્ગનું અને વર્ગમૂળનું હવે ઘનમૂળનું તો કે ઘનમૂળમાં આ રીતે તમારે કોઈ જાતની કાંઈ વધારે કાંઈ ઓલું કરવું જોશે નહીં કેમ નહીં કરવું પડે તો કે આપણે અહીંયા જે હતા એ યુનિટ ડિજિટ ની ડબલ ડબલ પેર આવતી હતી હવે તમે જો અહીંયા જોશો તો અહીંયા ડબલ પેર આવશે નહીં આવે કેમ જોઈ લો આ હું બધાની યુનિટ ડિજિટ જ ખાલી રાખો છું બાકી બધી કાઢી નાખો બરાબર રેડી હવે જો અહીંયા 1 2 3 4 5 6 7 8 અને 9 એકય ડિજિટ ડબલ વાર નહીં આવે એકય ડિજિટ ડબલ વાર નથી આવતી તો મારે જે એમાં બે ડિજિટ કન્ફર્મ કરવી પડતી હતી ને વર્ગમૂળમાં એ રીતે મારે અહીં કન્ફર્મ નહીં કરવી પડે જોઈએ ઉદાહરણ એક જોઈએ એટલે તમને ખ્યાલ આવશે 17 28 નું મારે વર્ગમૂળ શોધવાનું છે 17 28 નું તો 8 નું જો 8 ક્યાં આવે છે તો કે 2 નો ઘન 8 તો એનો મતલબ એમ કે મારો એકમ નો છે એ તો 2 જ આવશે કન્ફર્મ જ છે કેમ કે 2 સિવાય ક્યાંય 8 બીજે ક્યાંય આવતું જ નથી ઘનમાં બરાબર એટલે 1 તો 2 આવશે એ તો ફાઇનલ થઈ ગયું હવે અહીંયા છે 3 આપણે માં વર્ગ વર્ગમાં શોધતા હતા ત્યારે બે ડિજિટ મૂકતા હતા ને બે અંક મૂકતા હતા પછી જોતા હતા ઘનમૂળમાં હું 3 મૂકીશ કેટલા મૂકીશ 3 સ્થાન મૂકીશ 3 સ્થાન મૂકીશ એટલે કેટલા આવશે તો કે 1 તો 1 છે ક્યાં આવે તો કે 1 તો એ નોર્મલી આપણે ખ્યાલ જ છે તો 1 નો ઘન 1 જ છે તો આ મારો જવાબ કેનો આવી ગયો 12 નો ઘન 17 28 ખ્યાલ આવ્યો હવે બીજું એવું જોઈએ તો કે 17 576 17 576 6 6 ક્યાં આવશે
जो आई याद रखवानो नथी जरूर छ केना स्थान मां आवशे ई याद रखवानी जरूर छे नहीं केम नथी जरूर तो जोजो छ छे ई क्यां आवे छे तो के ना मूल स्थान उपर मूल स्थान उपर जे आवता होय एवो केवा जो छ नो घन गमे त्यार करी छ ने आपणे गमे એટલે ત્રણ વાર ગુણાકાર કરી અથવા તો હું એમ કહું કે છ ને તમે ગમે એટલી વાર ગુણાકાર કરશો એનો એકમ નો છ જ આવશે તમે 6 ને જેટલી વાર ગુણાકાર કર્યા રાખશો 6 સાથે 6 જેટલી વાર ગુણાકાર કર્યા રાખશો એટલી વાર 6 આવ્યો જ આવશે બરાબર તો આ વાક્ય કેમ છે જો અહીંયા 6 અહીંયા 5 અહીંયા 1 બરાબર અહીંયા 0 10 માં 0 બરાબર આ થઈ ગયું હવે જો અહીંયા 9 બરાબર તો આટલે તો આવી ગયા કે કન્ફર્મ આવે આ કન્ફર્મ એમાં જ આવશે અહીંયા 4 तो वहां वैधा क्या आप बेज पेर वैधा सात ने तम आठ ने बे यूनिट डिजिटे मारे याद रखने जरूर छे नहीं केमा केमा एकम ना स्थान सेम आवे छे तो के एक बराबर चार पांच छ पची छ पची तो के नौ अने दस एक बे तीन चार पांच छ छ तो आ गया हम डबल खाली क्या बाकी रिया बे ने आठ अने तीन ने सात હવે આમાં તમે જો બે નો સરવાળો કેટલો છે 10 10 ઈ યાદ રાખવાની જરૂર નથી બરોબર તમારે યાદ રાખવાનું કઈ જરૂર જ નથી આ તો આપણે ખાલી આમ ડાયરેક્ટ રાઈટ થવી જોઈએ કે 6 છે તો 6 નો ગમે એટલી વાર ગુણાકાર કરી તો 6 જ આવે છે 6 ને જેટલી વાર ગુણાકાર કર્યા એટલી વાર 6 જ આવે તો એકમ નંબર તો 6 આવી ગયો ફાઈનલ થઈ ગયો હવે ત્રણ સ્થાન હું મૂકી દઈશ ત્રણ સ્થાન મૂક્યા 17 છે તો 17 ક્યાં બે ઘનની વચમાં આવે છે તો કે 1 નો 2 નો ઘન તો કે 8 3 નો ઘન તો કે 27 તો કે 2 અને 3 ની વચમાં આવે છે તો કે નાનો કોણ છે તો કે 2 બસ 28 નો ઘન 17 576 એ જ રીતે તો કે 46 656 46 656 હવે આ કેનો છે જો વળી 6 આવ્યો તો 6 મૂકી દયો બરાબર 3 અંક મૂકી દયો કેટલા છે 46 બરાબર તો 46 છે ક્યાં આવે તો કે 3 નો ઘન 27 4 નો ઘન તો કે 64 નાનો કોણ છે 3 36 ખ્યાલ આવ્યો બસ આ જ રીતે શું કરવાનું હતું તો કે પહેલા એક એકમ નો જોવાનો હતો અને બીજું શું જોવાનું હતું તો કે 3 અંક મૂકીને પછી આપણે જોવાનું હતો તો આ રીતે તમે વર્ગ વર્ગમૂળ ઘન ઘનમૂળ આ ચાર આપણે ટોપિક જે છે નાના નાના એ આપણે બે લેક્ચરમાં જોયા પહેલા લેક્ચરમાં આપણે ખાલી વર્ગ કરતા શીખા બીજા લેક્ચરમાં ઘન વર્ગમૂળ અને ઘનમૂળ આ ત્રણ વસ્તુ શીખા તો આપણો આ વર્ગ અને ઘનમૂળ વાળો ચેપ્ટર અહીં પૂરું કરી નમસ્તે